મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તે મોર્ડન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ચેપ્ટર 11 પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોમાં સમૂહ નંબર 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ વિશેની માહિતી આપણે શીખી ગયા. સમૂહ નંબર 15 વિશેની માહિતી આપણે શીખીએ છીએ. સમૂહ નંબર 15ની અંદર સમૂહ નંબર ચૌદ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ 13ના જુદા જુદા ગુણધર્મો અને એક સંયોજન વિશે ભણ્યા હતા. સમૂહ 14માં પણ એ જ પ્રમાણે રાસાયણિક ગુણધર્મો આપણે શીખા. ઓક્સિડેશન અવસ્થા, +4 ઓક્સિડેશન અવસ્થા અને +2 ઓક્સિડેશન અવસ્થા. સમૂહ નંબર 14ના તત્વો બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એમાંથી +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાની સ્થિરતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે +2 વલણ છે વધતું જશે. જર્મેનિયમ, ટીન અને લેડ, તો લેડ તરફ જાય +2 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી જોવા મળશે. +2 ઓક્સિડેશન અવસ્થામાં એક તત્વ છે રિડક્શન કરતા તરીકે વર્તે છે. યાદ કરો, જો કહ્યું હતું ટીન, SN. +4 ઓક્સિડેશન અવસ્થામાં એક તત્વ છે ઈ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કયું હતું? લેડ, PB. લેડ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજન આપશે? લેડના સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી જોવા મળે છે. ત્યાર પછી ઓક્સિજન સાથેના સંયોજનો અથવા તો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા સમૂહ નંબર 14 માટે આપણે શીખી ગયા છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ માટે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા અથવા તો ઓક્સિજન સાથેના સંયોજનો, બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો, મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બનાવશે, એના વલણ, એના એસિડિક, બેઝિક કે ઉભય ગુણધર્મી કયા પ્રકારના પ્રકૃતિ હોય છે એ વિશેની માહિતી આપણે શીખી ગયા. હવે આગળ સમૂહ નંબર ચૌદ માટે પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ નંબર 14 પાણી સાથે કેવા ગુણધર્મો આપે છે? કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન, લેડ, એ બધા માટે પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને પાણીની કોઈ અસર થતી નથી. એ પ્રક્રિયા થતી નથી. ટીન પાણીની બાષ્પનું વિઘટન કરી ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. SN ટીન પાણી સાથે પ્રક્રિયા આપશે તો પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા આપે છે, એટલે કે ઊંચા તાપમાને પ્રક્રિયા આપશે, નીચા તાપમાને પ્રક્રિયા આપતા નથી. તો એ પાણીની બાષ્પ છે એનું વિઘટન કરશે, પાણીની બાષ્પનું વિઘટન કરશે, ડાયરેક્ટલી પ્રક્રિયા આપતા નથી અથવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા થશે નહીં. પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરીને SNO2 ટીનનો ડાયોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન એનો ડાયોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કાર્બન, સિલિકોન કે જર્મેનિયમ, એ ત્રણેય તત્વો પાણી સાથે સીધી પ્રક્રિયા આપતા નથી. લેડ પર પણ પાણીની અસર થતી નથી. લેડ છે એના પર પાણીની અસર થતી નથી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ જેમ લેડ પર પણ તેની અસર થતી નથી. તેનું સંભવિત કારણ તેના પર બનતું રક્ષણાત્મક ઓક્સાઇડ સ્તર છે. કોના માટે? લેડ માટે એના ઉપર જે રક્ષણાત્મક ઓક્સાઇડનું પડ બની જશે
PbO2 નું પડ લેડની સપાટી ઉપર બને છે, તેના કારણે લેડની પાણી સાથેની પ્રક્રિયા થતી નથી, પાણી સાથે પ્રક્રિયા આપશે નહીં લેડ. એટલે આ પ્રમાણે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને લેડ પાણી સાથે તો કરે છે. ત્યાર પછીનો ગુણધર્મ છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કેવી જોવા મળે છે, હેલોજન સાથે કેવી પ્રક્રિયા આપે છે. સમૂહ નંબર 14ના તત્વો, MX2 અને MX4, MX2 પ્રકારના અને MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે, જ્યાં એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સ્ટેરિન નહીં આવે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તત્વ MX2 અને MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે, જ્યાં એમ તરીકે આવશે સમૂહ નંબર 14ના તત્વો. એમ તરીકે કયા આવશે? સમૂહ નંબર 14ના તત્વ આવશે. એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આવા MX2 અને MX4 પ્રકારના અણુસૂત્ર હોય એ પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે. કાર્બન સિવાય અન્ય બધા તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ સંયોજનો બનાવે છે. કાર્બન સિવાયના બાકીના સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ ડાયરેક્ટલી સીધા જ છે હેલોજન સાથે જોડાશે. કાર્બન સિવાયના બાકીના બધા સીધા હેલોજન સાથે જોડાઈને હેલાઇડ સંયોજનો બનાવે છે. મોટાભાગના MX4 પ્રકારના સંયોજનો સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. MX4 પ્રકાર મતલબ CCl4, SiCl4 કે SiBr4 કે SiI4 કે GeCl4 કે GeBr4 MX4 પ્રકારના કહેવાય. કાર્બનના બદલે સિલિકોન આવે, જર્મેનિયમ આવે, ટીન આવે કે લેડ આવે, SnCl4 કે SnBr4 કે આવા PbCl4 કે PbI4 એવા ઉદાહરણ છે. એવા કયા કયા સંયોજન આવે તમે જાણી શકો છો. તો આ બધા છે એ તત્વો સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. આયનીય નહીં. આ હેલાઇડ સંયોજનના મધ્યસ્થી પરમાણુ દાખલ તરીકે CCl4 હોય તો કાર્બન મધ્યસ્થી પરમાણુ છે. PbCl4 હોય કે PbBr4 હોય તો લેડ મધ્યસ્થ પરમાણુ છે. SnCl4 છે તો SN મધ્યસ્થ પરમાણુ છે. GeBr4 તેમાંથી જર્મેનિયમ મધ્યસ્થ પરમાણુ છે. મધ્યસ્થ પરમાણુ SP3 સંકરણ દર્શાવે છે. CCl4માં કાર્બન સંકરણ SP3, SnCl4માં કાર્બનનું સંકરણ SP3. તો આવા MX4 પ્રકારના સંયોજન જે સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે એમાં દરેક છે એ SP3 સંકૃત તત્વ હશે સમૂહ નંબર 14નું. અને અણુના આકાર સમચતુષ્ફલકી, SP3 સંકરણ છે એટલે સમચતુષ્ફલકી જ આકાર હોય. આગળ જોઈએ અણુમીય બંધારણમાં. એટલે અહીંયા દરેક છે એ SP3 સંકરણ દર્શાવશે, સાથે સાથે એનો આકાર છે એ સમચતુષ્ફલકીય જોવા મળે છે. SN4, SnF4 અને PbF4 એમાંથી અપવાદ છે. SnF4 છે અને PbF4 છે તો એ અપવાદરૂપ છે, કારણ કે તેઓ આયનીય પ્રકૃતિ ધરાવે પરંતુ એમાંથી MX4માંથી બે, એક SnF4 અને PbF4 અપવાદ છે, તેઓ આયનીય પ્રકૃતિ ધરાવશે. અને બીજો અપવાદ છે PbI4, એ અસ્તિત્વ ધરાવતો નથી. PbI4 લેડ નું સંયોજન છે
ને ટીનના સંયોજન બે ફ્લોરાઇડ છે એ આયનીય પ્રકૃતિ ધરાવે, જેના લેડનો આયોડાઇડ છે અસ્તિત્વ ધરાવતો નથી. કારણ કે પ્રારંભમાં પીબીઆઈ બંધ બને ત્યારે કેટલીક ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતી. પીબીઆઈ ફોર બંધ બને ત્યારે પ્રક્રિયા એટલી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતી કે જેથી કરીને સી6S2 છઠ્ઠી કક્ષાનો જે સિક્સ એક્સ કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા છે તો ઈ ઇલેક્ટ્રોન છે અયુગ્મિત થાય એવું થતું નથી. 6s2 6p2 એમાંથી પી કક્ષક સાથે બંધ બને, પીબીઆઈ બનાવશે બંધ. તો હવે 6s ના ઇલેક્ટ્રોન અયુગ્મિત થવા જોઈએ જેથી કરીને આયોડિનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. Si4 બને તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 ઉર્જા મેળવશે. 2p કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થાય ને બંધ બને. બંધ બને બંધમાંથી એટલી ઉર્જા મુક્ત થાય જેથી કરીને 2s કક્ષકના ઇલેક્ટ્રોન છે અયુગ્મિત થશે. એ 2s કક્ષકના ઇલેક્ટ્રોન છે 2s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ બે છે એ 2p કક્ષક એકમાં દાખલ. S ના બે ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ શકતા નથી એટલી ઉર્જા પીબીઆઈ વચ્ચેનો બંધ બને ત્યારે ઉત્પન્ન થતો નથી. પીબીઆઈ વચ્ચેનો બંધ બને તો એમાં એટલું થતું નથી. એમાંથી એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાં ઉત્તેજિત થવાથી લેડ પરમાણુની આસપાસ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય એવું બની શકતું નથી. પીબીઆઈ બંધની ઉર્જા એટલે છે ને એને કારણે આવું બનતું નથી અને એના લીધે Pb(I)4 એ અસ્તિત્વ ધરાવતો નથી. એના નીચે અંડરલાઈન કરજો, Pb(I)4 અસ્તિત્વ ધરાવતો નથી. એના માટેનું કારણ શું? બે માર્કમાં કારણ પૂછી શકે છે. ત્યાર પછીના ભારે તત્વોમાં જર્મેનિયમથી લેડ તરફ જતા MX2 આણ્વીય સૂત્ર ધરાવતા હેલાઇડ સંયોજનો બનવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે જર્મેનિયમથી લેડ તરફ જાય જર્મેનિયમ ટીન અને લેડ એના માટે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા આપણે જોઈ હતી. જર્મેનિયમ કરતાં ટીન SN માટે વધુ, એના કરતાં PB માટે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધુ છે એવું કંઈક શીખી ગયા. તો અહીંયાથી જર્મેનિયમથી લેડ તરફ જતા MX2 પ્રકારના આણ્વીય સૂત્ર ધરાવે એવા હેલાઇડ સંયોજનો બનવાની ક્ષમતા વધતી જાય છે. સમૂહમાં નીચે તરફ જતા ડાયહેલાઇડ સંયોજનની સ્થાયીતા વધતી જાય છે કેમ કે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. એટલા માટે એટલે MX2 પ્રકારના હેલાઇડ છે જેનો સમૂહમાં નીચે જાય કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ, તો લેડ તરફ જાય તો MX2 પ્રકારના સંયોજનો આવા હેલાઇડ સંયોજનો બનાવવાનું વલણ વધે છે, સ્થિરતા પણ એની વધે છે. ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતાના આધારે GEX4 અને કરતા વધુ સ્થાયી છે. ઉષ્મીય અને રાસાયણિક સ્થાયીતાને આધારે GEX4 છે એ GEX2 કરતા વધુ સ્થાયી છે. બેમાંથી કોણ વધુ સ્થાયી? તો જર્મેનિયમ માટે GEX2 છે એ ઓછું સ્થાયી, GEX4 વધુ સ્થાયી કેમ કે એમાં જ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઓછી છે એના માટે. પરંતુ લેડ માટે તો PbX4 કરતાં PbX2 વધુ સ્થાયી છે. લેડમાં ઉલટું થઈ જશે, PbX4 કરતાં PbX2 વધુ સ્થાયી જોવા મળે છે. એટલે લેડ માટે છે એ X2 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે એના કારણે છે એ PbX2 વધુ સ્થાયી. અને જર્મેનિયમમાં X2 ઓક્સિડેશન અવસ્થા 4 કરતાં ઓછી સ્થાયી છે એટલે જર્મેનિયમ માટે GEX4 વધુ સ્થાયી. એટલે કોઈ પણ એક્સ તરીકે ક્લોરિન બ્રોમિન આયોડિન કે ફ્લોરાઇડ સંયોજનો હોઈ શકે છે, બરાબર છે. એમાં ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાનો ગુણધર્મ છે એ લાગુ પડશે. હવે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 સિવાય અન્ય ટેટ્રાક્લોરાઇડ સંયોજનો પાણી
સંયોજનો પાણી દ્વારા સહેલાઈથી જળ વિભાજન પામી શકે છે. CCl4 સિવાયના અન્ય કોઈ પણ ટેટ્રા ક્લોરાઇડ સંયોજનો લેવામાં આવે, સી કાર્બન, CCl4 સિલિકોન બનાવશે, SiCl4 જર્મેનિયમ, GeCl ક્લોરાઇડ સંયોજનો લેવામાં આવશે, તો CCl4 સિવાયના ટેટ્રા ક્લોરાઇડ સંયોજનો સહેલાઈથી પાણી દ્વારા જળ વિભાજન પામી શકે છે, કારણ કે મધ્યસ્થ પરમાણુ પાણીના ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની ડી કક્ષકમાં સમાઈ લે છે, જ્યારે કાર્બનમાં આવી ડી કક્ષક અવેલેબલ નથી. સિલિકોન, જર્મેનિયમ, ટીન કે લેડ માટે આ ડી કક્ષક છે એ અવેલેબલ બનશે, એના કારણે મધ્યસ્થ પરમાણુની ડી કક્ષકની અંદર પાણીનો જે ઓક્સિજન પરમાણુ છે તો ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની ડી કક્ષકની અંદર ગોઠવાઈ જાય. એ ડી કક્ષકમાં ગોઠવાવાના કારણે સહેલાઈથી આવા ટેટ્રાહેલાઇડ સંયોજનો જળ વિભાજન પામી શકે છે. ટેટ્રાહેલાઇડ સંયોજનો શું થશે? જળ વિભાજન પામી શકે છે. SiCl4ના ઉદાહરણને આપણે જોઈએ કે SiCl સિલિકોન એનું ટેટ્રાક્લોરાઇડ, તો SiCl4ના ઉદાહરણ દ્વારા આપણે આ જળ વિભાજનને સમજીએ. SiCl4માં આવું જળ વિભાજન કેવી રીતના થાય છે? તો જળ વિભાજનની શરૂઆતમાં સિલિકોન પોતાની ડી કક્ષકમાં ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે. ડી કક્ષક સિલિકોનની છે, એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાયસમ ડી કક્ષક ખાલી છે સિલિકોન માટે, તો એ ડી કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે અને અંતમાં SiOH4 બનાવે છે. ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આવશે, પ્રક્રિયા જોઈ સિલિકોન T3 સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. H2O ના ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિલિકોનની ડી કક્ષકમાં દાખલ થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં દાખલ થશે? સિલિકોનની ડી કક્ષકમાં દાખલ થાય. તે સિલિકોનની ડી કક્ષકમાં દાખલ થાય તો ઓક્સિજન અને સિલિકોન વચ્ચે છે એ બંધ બનશે. ઓક્સિજન અને સિલિકોન વચ્ચે બંધ બનશે. અહીંયા છે આ OH માંથી હાઇડ્રોજન છે મુક્ત થાય HCl સ્વરૂપે. એક ઓક્સિજન અને સિલિકોન વચ્ચેનો બંધ બન્યો, ઓક્સિજન અને સિલિકોન વચ્ચે બંધ બન્યો. આવી જ રીતના છે એ બીજો ક્લોરિન પરમાણુ OH દ્વારા વિસ્થાપિત થાય, ત્રીજો અને ચોથો, એટલે ચારેય વારાફરતી વિસ્થાપિત થશે. એટલે આ પ્રમાણે બીજા બાકીના ત્રણ અણુ છે ઉમેરાય, એટલે બાકીની ત્રણ બંધની રચના થઈ છે. સિલિકોન અને ઓક્સિજન વચ્ચે બાકીના ત્રણ બંધની રચના થાય. ત્રણ અણુ HClના દૂર થયા, બીજા ત્રણ અણુ છે H2ના ઉમેરે જાય, એટલે એમાંથી SiOH4 આ પ્રમાણે ટૂંકમાં સૂત્ર દ્વારા દર્શાવીએ, એનું બંધારણીય સૂત્ર બાજુમાં લખેલું છે અત્યારે દર્શાવેલું છે, તો એ પ્રમાણેનું સિલિસિક એસિડ બને છે. સિલિસિક એસિડમાં રૂપાંતર થાય છે. કયા એસિડમાં? સિલિસિક, સેલિસિલિકની, સિલિસિલિક એસિડ અલગ આવશે, સિલિસિક એસિડ અલગ આવશે, બરાબર છે. તો આ સિલિસિક એસિડની અંદર છે એ રૂપાંતર થયું છે. સિલિસિલિક એસિડ આવશે એટલે પૂછીશું તો 12માં આવશે. H4 છે એનું નિર્માણ થયું છે. એટલે આ હતા હેલોજન સાથેના પ્રતિક્રિયાત્મકતાના વલણ. સમૂહ નંબર 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ફરીથી બે પ્રકારના હેલાઇડ બનાવે, MX2 અને MX4. એમાંથી સમૂહના ઉપરના તત્વ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ,
તો એ પ્લસ ફોર પ્રકારની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધુ એટલે એમએક્સ ફોર બનાવવાનું વલણ વધુ, એના માટે એમએક્સ ફોરવાળા સંયોજનો એમએક્સ ટુ કરતાં વધુ સ્થાયી. નીચે તરફ જઈએ ટીન લેડ, તો લેડ માટે એમએક્સ ફોર કરતાં એમએક્સ ટુવાળા સંયોજન બનવાનું વલણ વધુ, એટલે એના માટે એમએક્સ ફોર કરતાં એમએક્સ ટુ પ્રકારના એટલે કે પી બી એક્સ ફોર કરતાં પી બી એક્સ ટુવાળા સંયોજન વધુ સ્થાયી. એમાંથી જળ વિભાજન સરળતાથી કયા પામી શકે, તો કાર્બન નો ટેટ્રાહેલાઇડ ટેટ્રાક્લોરાઇડ માટે સી સી એલ ફોર સિવાયના બાકીના બધા છે ટેટ્રાક્લોરાઇડ પાણી દ્વારા સરળતાથી જળ વિભાજન થાય છે. એમાંથી એક સિલિકોન ટેટ્રાક્લોરાઇડનું આપણે ઉદાહરણ શીખી ગયા, બરાબર છે. સિલિકોન ટેટ્રાક્લોરાઇડ એમાંથી બનશે સિલિસિક એસિડ SiOH ફોર, કેવી રીતના બને શીખા. કોઈડો એક છે જોઈ, SiF4-2 જાણીતું છે, જ્યારે SiCl6-SiF6 વિભાજ્ય -2 એ જાણીતું છે, જ્યારે SiCl6-2 જાણીતું નથી અથવા તો બનતું નથી. શા માટે SiCl6 જોવા મળતું નથી, તો એના સંભવિત કારણ આપો. તો મુખ્ય આસપાસ મોટા કદવાળા 6 ક્લોરાઇડ આયનો સમાઈ શકાતા નથી. ફ્લોરાઇડ આયન છે એનું કદ ઓછું છે ફ્લોરિન માટે, તો એ ફ્લોરિન આયનો છે ગોઠવાઈ જશે આજુબાજુ, પરંતુ Si+4નું કદ છે એ નાનું થતું જાય. Si++2+3+4 એટલે કદ છે એ ખૂબ જ સાંકડું થઈ જાય, નાનું થઈ જશે. તો એની આજુબાજુ મોટા કદવાળા ક્લોરાઇડ આયનો 6 ગોઠવાઈ ન શકતા. બીજું, Si+4 અને ક્લોરાઇડ આયનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પારસ્પરિક ક્રિયા વધુ પ્રબળ હોતી નથી. જ્યારે Si+4 અને ફ્લોરાઇડ આયનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પારસ્પરિક ક્રિયા પ્રબળ હોય છે, એના કારણે SiF6 સંયોજન SiF6 આયનવાળું સંયોજન બનશે, જ્યારે SiCl6 આયનવાળું સંયોજન બનતું નથી, બરાબર છે. આ પ્રમાણે સંકીર્ણ આયન કયું બને છે અને કયું બનતું નથી એના માટેનું કારણ. નેક્સ્ટ, હવે કાર્બન વિશેની માહિતી આપણે જોવાની છે. કાર્બનના અગત્યના વલણ અને તેની અનિયમિત વર્તણૂક. કાર્બનની અનિયમિત વર્તણૂક, ત્યાર પછી કાર્બનના અપર રૂપો હીરો અને ગ્રેફાઇટ એના વિશેની માહિતી છે આપણે જોવાની થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આ બધી વિગત છે એ હેલોજન અને પાણી સાથેની પ્રક્રિયા વ્યવસ્થિત બે વખત વિડીયો જોઈને બે વખત લખીને તૈયાર કરવાનો છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.